નમસ્તે બાળ મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? બધા મજામાં છો ને? આજનો આપણો વિષય છે અંગ્રેજી આલ્ફાબેટ. બાળ મિત્રો, તમારી પાસે આ ચોપડી છે ને અંગ્રેજી આલ્ફાબેટની, એ અંગ્રેજી આલ્ફાબેટની ચોપડી કાઢો. અને અંગ્રેજી આલ્ફાબેટની ચોપડીમાં આપણે પેજ નંબર બગડ આઠળ 28 પર આપણે પ્રવૃત્તિ કરવાના છે. તો બાળ મિત્રો, ચાલો મારી સાથે આ પાનું કાઢો બધા. હવે આજે આપણે પહેલાં ક્લાસ વર્કનું પાનું છે, CW એટલે ક્લાસ વર્ક. તો પહેલાં આજે આપણે અહીંયા તારીખ લખવાના છે. આજે કઈ તારીખ થઈ? તો આજે બગડ છગડ 26. પહેલાં ખાનામાં લખો બગડ છગડ 26, વચ્ચેના ખાનામાં 8 અડે 8, અને છેલ્લા ખાનામાં બગડે ને મીંડે 20. 26/8/2020 એ તારીખ લખી. હવે અહીંયા SW પાનું છે, SW પાના પર પણ આપણે તારીખ લખીએ. આ તારીખની બાજુમાં જે ખાનું છે ને ત્યાં પહેલાં લખો બગડ છગડ 26, પછી વચ્ચેના ખાનામાં 8 અડે 8, ને છેલ્લા ખાનામાં બગડે ને મીંડે 20. 26/8/2020 લખાઈ ગઈ તારીખ. હવે જુઓ, આ CW પાના પર આપણે આ પ્રવૃત્તિ કરવાના છે. આપેલા ચિત્રને તેના પહેલા આલ્ફાબેટ સાથે જોડો. એટલે આ ચિત્ર છે ને, એ ચિત્રને તેના આલ્ફાબેટ સાથે આપણે જોડવાનું છે. જો આ ચિત્રને આપણે ડાયરેક્ટ લીટી નથી કરવાની, પણ આપણે ફૂટપટ્ટીની મદદથી તેને જોડીશું. તો આ પહેલું ચિત્ર કયું છે? ડિયરનું ચિત્ર છે. ડિયર એટલે હરણ. D for deer. તો D for deer, તો ડી ક્યાં છે? આપણે કેપિટલ ડી સાથે પણ જોડવાનું છે આ બાજુ, અને સ્મોલ ડી સાથે પણ જોડવાનું છે. તો આ ડિયર છે ને, ડિયર એટલે હરણ. તો D for deer, તો D for deer ક્યાં છે? આ રહ્યો નીચે છે ને છેલ્લો. તો આપણે ડીની સાથે ડિયરનું ચિત્ર સ્કેલની મદદથી જોડીએ. જોડ્યું, કેપિટલ ડી સાથે ડિયર જોડ્યું, બરાબર. હવે આ બાજુ સ્મોલ ડી ક્યાં છે? આ સ્મોલ બી છે, આ સ્મોલ ડી છે. તો આપણે આ સ્મોલ ડીને ડિયર સાથે જોડીએ. જોડાઈ ગયું બાળમિત્રો? હવે બીજું ચિત્ર શાનું છે? આ બલૂનનું ચિત્ર છે. બલૂન એટલે ફુગ્ગો. તો B for balloon. હવે પહેલાં આપણે કેપિટલ બી સાથે જોડીશું. તો કેપિટલ બી ક્યાં છે? આ શું છે? આ તો કેપિટલ સી છે. આ તો કેપિટલ એ છે. આ શું છે? કેપિટલ બી. તો આપણે બલૂનના ચિત્રને કેપિટલ બી સાથે ફૂટપટ્ટીની મદદથી જોડીએ. જોડાઈ ગયો બી? બલૂનની સાથે બીને આપણે જોડ્યો ને. હવે આ બાજુ આપણે બલૂનના ચિત્રને સ્મોલ બી સાથે જોડવાના છે. તો આ પહેલો કયો આલ્ફાબેટ છે? સ્મોલ બી છે. શું છે? સ્મોલ બી. તો આપણે બલૂનના ચિત્રને સ્મોલ બી સાથે જોડીએ. ફૂટપટ્ટીથી આપણે આમ સરસ રીતથી જોડવાનું, એટલે તમારી લાઈન વાંકી ચૂકી જાય નહીં, સરસ રીતથી લીટી દોરાય, બરાબર. હવે આ શાનું ચિત્ર છે ભાઈ? આ છે કપનું ચિત્ર. શાનું ચિત્ર છે? કપનું. તમે દૂધ પીવો છો ને કપમાં, એ કપનું ચિત્ર છે. તો C for cup. તો આપણે પહેલાં કપને કેપિટલ સી સાથે જોડીશું. આ બાજુ કેપિટલ સી ક્યાં છે? તો આ કેપિટલ સી છે. તો આપણે કપના ચિત્રને કેપિટલ સી સાથે જોડીએ. જોડાઈ ગયું કપનું ચિત્ર કેપિટલ સી સાથે? હવે આ બાજુ સ્મોલ આલ્ફાબેટ છે. તો કેપિટલ સ્મોલ સી ક્યાં છે? તો આ તો જોડાઈ ગયા છે. આ સ્મોલ એ છે અને આ સ્મોલ સી છે. તો કપના ચિત્રને આપણે સ્મોલ સી સાથે પણ જોડવાનો છે. જોડ્યું? હવે આ નીચે શાનું ચિત્ર છે ભાઈ? એરોપ્લેનનું. શાનું ચિત્ર છે? એરોપ્લેનનું. A for aeroplane. તો એરોપ્લેન, A for aeroplane. તો એ ક્યાં છે? કેપિટલ એ. આ તો સી છે, આ કેપિટલ એ છે, બરાબર ને. તો આપણે આ કેપિટલ એને એરોપ્લેન સાથે ફૂટપટ્ટીની મદદથી સરસ જોડીશું. જોડ્યું એરોપ્લેનને એ સાથે, બરાબર ને. હવે આ બાજુ સ્મોલ આલ્ફાબેટ છે. તો
तो स्मॉल ए क्या है भाई? तो आ स्मॉल ए है, बराबर। तो आपणे एरोप्लेन ने स्मॉल ए साथे जोड़ीशू। जो बाळ मित्रों, आपणे एरोप्लेन ने स्मॉल ए साथे जोड्यू ने, एवी रीतथी तो आपणे आ चित्रने कैपिटल आल्फाबेट साथे पण जोड़वानुं छे अने स्मॉल आल्फाबेट साथे पण जोड़वानुं छे। तो मारे पण आ रीतथी सरस रीतथी घरे मम्मीने पासे बेसी અને ફૂટપટ્ટીની મદદથી જ જોડવાનું છે। હાથથી વાંકી ચૂકી લાઇનથી જોડીએ તો ચોપડીમાં કેટલું ખરાબ દેખાય, હે ને? એટલે ફૂટપટ્ટીની મદદથી તમારે પણ આ ચિત્રને આલ્ફાબેટ સાથે જોડવાના છે। જો બાળમિત્રો, આગળ આપણે આ કેપિટલ આલ્ફાબેટની સામે સ્મોલ આલ્ફાબેટ લખેલો, સ્મોલ આલ્ફાબેટની સામે કેપિટલ આલ્ફાબેટ લખેલું ને, તમે બધાએ હોમવર્ક કરી લીધું હશે, બરાબર। હવે આજે આપણે આ પ્રવૃત્તિ કરી છે તો આ એનું હોમવર્ક છે, એવી જ પ્રવૃત્તિનું હોમવર્ક છે। તો તમારે આ ઘરે મમ્મી પાસે બેસી અને સરસ ફૂટપટ્ટીની મદદથી કેપિટલ આલ્ફાબેટ અને સ્મોલ આલ્ફાબેટ જોડવાનો રહેશે। બાળમિત્રો, હવે આપણે ફરી મળીશું, ત્યાં સુધી બધાને બાય બાય।